મારું નામ ગોહિલ પંજાબેન રાજુભાઈ છે. હું ધોરણ 9માં ભણું છું. મારી શાળાનું નામ લોક કલ્યાણ માયધાર છે. મારા ગામનું નામ પુંડલકા છે. મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પૂતળીબાઈ હતું. તેમણે બાળપણમાં એક હરિચંદ્ર નામનું એક નાટક જોયું હતું અને શ્રાવણની વાર્તા પણ વાંચી હતી. તેથી તેના હૃદય પર ખૂબ જ ઊંડી અસર થઈ. તેમણે તે જ દિવસથી નિર્ધાર કર્યો કે કોઈ દિવસ ખોટું બોલવાનું નહીં અને હંમેશા સાસુ બોલવાનું અને મા બાપની સેવા કરવાનું. જ્યારે ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા ત્યારે તેમણે ગોરાઓ દ્વારા હિન્દીઓનો થતો અન્યાય નજરો જોયો. તેમણે પોતાના પર ત્યાં ચાલતા રંગભેદનો અન્યાય તેમણે અનુભવ્યો. તેમણે તે અન્યાય દૂર કરવા માટે અહિંસક લડત ઉપાડી. તે લડતમાં તેમને સફળતા પણ મળી. જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવતા હતા એ વખતે ભારત પર અંગ્રેજોનું શાસન હતું. ભારતને અંગ્રેજોને ગુલામી મુક્ત કરવા માટે તેમણે દેશવ્યાપી આંદોલન શરૂ કર્યો. અહિંસા અને સત્યાગ્રહ તેમના શસ્ત્રો હતા. ગાંધીજીને ગમે તેટલું કામ હોય સાંજ સવારે પ્રાર્થના કરતા અને તે પ્રાર્થનામાં ઘણા અનેક લોકો પણ આવતા અને રેટિયો કાંતા. ગાંધીજીને કવિ નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને કહીએ ભજન ખૂબ જ પ્રિય હતું. ગાંધીજીએ તેમણે પોતાના પર આત્મકથા લખી છે. તે આત્મકથાને સત્યના પ્રયોગો નામે જણાતી છે. ગાંધીજી રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન ધરાવે છે.